હું જાણે સામા કિનારા, નૈનેશભાઈનું આ એક આઇકોનિક સ્વરાંકન. અને કવિ સુખદેવ પંડ્યા જ્યારે આ સવાલ પૂછે ત્યારે કવિ મિલિંદ ગઢવી આનો જરા જુદી રીતે જવાબ આપે છે. એ કવિતા આશિતભાઈ તુષારભાઈ સાંભળવા જેવી છે કે જીવતરને કોડથી વલોવીને જોયું કે મંથનથી મેળવીએ શું, જીવતરને કોડથી વલોવીને જોયું કે મંથનથી મેળવીએ શું, પહેલાં જે પીધું તે ઝુર્યાનું ઝેર અને અમૃત જે તારવ્યું તે તું. છાતીમાં એક બે છમકલા તો હોય એમાં કરફ્યુ નખાય નહીં રોજ, છાતીમાં એક બે છમકલા તો હોય એમાં કરફ્યુ નખાય નહીં રોજ. તારે મન કોઈ હસ્તરેખાનો વાંક અને મારે મન જન્મ્યાનો બોજ. ઉન્ની બપોર હજી ઠારો ન ઠારો ત્યાં હૈયાની આરપાર લું. પહેલાં જે પીધું તે ઝુર્યાનું ઝેર ને અમૃત જે તારવ્યું તે તું. ને દરિયાને જેમ તેમ પાછો ધકેલો કે રેતીનો ખોવાશે દેશ, કે દરિયાને જેમ તેમ પાછો ધકેલો કે રેતીનો ખોવાશે દેશ. જોજો કે અજવાળા ભીડ ના કરે નહીં તો દોડાશે ચાંદનીનો વેશ. ને કલરવનો શોર જરી ઓછો કરો, કલરવનો શોર જરી ઓછો કરો કે મારા માળાને આવ્યું ઓછું. પહેલાં જે પીધું તે ઝુર્યાનું ઝેર ને અમૃત જે તારવ્યું તે તું. સૌથી પહેલી રચના કવિ છે સુખદેવ પંડ્યા. તું અને હું જાણે સામા કિનારા પણ વચ્ચે આવહેતું એ શું. વાણી તો જાણે વાદળ વૈશાખના પણ મૌન કંઈક કહેતું એ શું. Thank you.
ચાલિંદી એમાં કદંબની છાયા કલ કલ વહેતીયા કાલી કાલિંદી એમાં કદંબની છાયા માયાની છાયા તો સમજા સાજન વાહ વાહ.